હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ. હું છું મનીષ મેવાડા. તો આપણે NCERT લાઇન ટુ લાઇન ભણી રહ્યા છીએ, ધોરણ 11નું ચોથું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ. તો એની અંદર આપણે મિત્રો ઘણા બધા લક્ષણો જોઈ ચૂક્યા છીએ અને લક્ષણોને આધારે મિત્રો વર્ગીકરણ કરાય છે પ્રાણીઓનું. તો આપણે પ્રાણી સૃષ્ટિ ભણી રહ્યા છીએ મિત્રો. જે 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એની અંદર એક છેલ્લું મિત્રો જે સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ, એ ટોટલી ડિટેલમાં ભણી રહ્યા છે અને એના ઓલમોસ્ટ કયા લક્ષણોને આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ એ બધા જ લક્ષણો ઓલમોસ્ટ ભણી ચૂક્યા છીએ. જેમ કે આપણે આયોજનના સ્તરો ભણી ચૂક્યા છીએ, સંમિતિ ભણી ચૂક્યા છીએ, રાઈટ, આ નીચે અહીંયા લખેલા છે મિત્રો, દૈહિક અવકાશ, દેહકોષ્ટ ભણી ચૂક્યા છીએ અને એના આધારે આપણે વર્ગીકરણ કરેલું છે પ્રાણીઓનું સમુદાયોની અંદર. તો આજે મિત્રો આપણે કેવી રીતે વર્ગીકરણ કરેલું છે એ આપણે જોવાનું છે ડિટેલમાં, અને એ આવડશે તો મિત્રો આખો પાઠ આવડી જશે. એટલે તમને યાદ રહેવું જરૂરી છે પહેલાં શરૂઆતમાં કે કેટલા વર્ગીકરણ, મતલબ કેટલા સમુદાયો છે અને કેવી રીતે આયોજન ધરાવે છે. તો આટલો કોઠો આવડી જાય તો મિત્રો ઘણા બધા MCQs આવડી જશે આપણને. તો જોઈએ મિત્રો, આજે પ્રાણીઓનું વર્ગીકરણની વાત કરીએ તો સામાન્ય મૂળભૂત લક્ષણોને આધારે પ્રાણી સૃષ્ટિનું વિસ્તૃત વર્ગીકરણ તેમના પ્રલેખિત અગાઉના વિભાગોમાં જણાવ્યા મુજબ ચાર્ટ 4.4 આપેલું છે. તો આપણે આગળ લક્ષણો ઘણા બધા ભણી ચૂક્યા છીએ અને એ જ લક્ષણોને આધારે શું કરવામાં આવ્યું છે મિત્રો, વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો જો કયા લક્ષણોને આધારે વર્ગીકરણ કર્યું છે મિત્રો, તો આપણે સૃષ્ટિ ભણી રહ્યા છીએ પ્રાણી સૃષ્ટિ જે બહુકોષીય છે, કે જેની અંદર એક કરતાં વધારે કોષોના સજીવો બનેલા છે, તો એવી પ્રાણી સૃષ્ટિ વિશે વાત કરી રહ્યા છીએ. અને એની અંદર આપણે એક લક્ષણ જોઈ ચૂક્યા છીએ, આયોજનના સ્તરો તમને પહેલેથી ખબર હોવી જોઈએ મિત્રો, આગળ મેં ડિટેલમાં ભણાવ્યું છે. સંમિતિ આપણે લક્ષણ ભણી ચૂક્યા છીએ કે દેહ જે શરીર છે ભાગોમાં ડિવાઇડેડ હોય છે, એના આધારે મિત્રો આપણે અલગ અલગ કેટેગરીમાં મૂકેલા છે સજીવોને. બીજું મિત્રો આપણે દૈહિક અવકાશ, દેહકોષ્ઠ વિશે ભણી ચૂક્યા છીએ કે શરીર કેવી રીતે મિત્રો કેટલાક સજીવો છે દેહકોષ્ઠ ધરાવે છે, કેટલાક નથી ધરાવતા, કેટલાક કુદેહકોષ્ઠી હોય છે, અને એના આધારે આપણે સમુદાયોના પ્રકાર પાડ્યા છે મિત્રો, કેટલા સમુદાયો છે એ આપણે બધા જ ભણવાના છીએ. તો જો મિત્રો પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો એમાં 2 પ્રકારના આયોજનના સ્તરો હોય છે પ્રાણી સૃષ્ટિમાં. એક હોય છે કોષીય સ્તર અને બીજું હોય છે પેશી અંગ અને અંગતંત્ર. એટલે કોષીય સ્તર એટલે મિત્રો શું, તો એવા સજીવો કે જેની અંદર ફક્ત કોષો રહેલા છે, એમાં પેશીઓ નથી બનેલી, કોષો મિત્રો એકબીજા સાથે જોડાયેલા છે આવી રીતે પણ પેશીઓ નથી બનેલી, તો એને એવા સજીવોના જે આયોજન સ્તર છે એને કોષીય સ્તર કહેવાશે. અને મિત્રો કેટલાક પ્રાણીઓ એવા છે કે જે કોષોથી જોડાઈ અને મિત્રો પેશીઓ બનાવેલી છે. આ રીતે મિત્રો કોષોથી જોડાય એમ પેશીઓ બનાવેલી છે. જો મિત્રો કેટલાક સજીવોની અંદર શું છે કે પેશીઓ છે પણ અંગો નથી બનાવેલા, અને કેટલાક સજીવની અંદર કેવું છે મિત્રો પેશીઓ બની છે. દાખલા તરીકે એક પેશી છે, રાઈટ, હું અહીંયા ડ્રો કરું છું. દાખલા તરીકે આ બીજી પેશી છે અને આ ત્રીજી પેશી છે, તો ત્રીજી 2 પેશીઓ ભેગા મળી મિત્રો દાખલા તરીકે આ અંગ બનાવે છે. તો કેટલાક સજીવો એવા છે જે અંગો, ફક્ત અંગો છે, અંગતંત્રો નથી મિત્રો, યાદ રાખજો આ અંગો છે. અને કેટલાક પ્રાણીઓ એવા છે કે જેની અંદર મિત્રો શું હોય છે કે અહીંયા આખું અંગતંત્ર બને છે કેટલાક અંગો જોડાઈને, રાઈટ. તો કેટલાકના અંદર અંગતંત્રો મોજૂદ છે, જેમ કે આપણે બધા છીએ, તો મિત્રો આપણા અંદર દાખલા તરીકે સર્ક્યુલેટરી સિસ્ટમ હોય છે, એટલે કે રુધિરાભિસરણ તંત્ર હોય છે, પ્રજનન તંત્ર હોય છે, ચેતાતંત્ર હોય છે, અંતઃસ્રાવી તંત્ર હોય છે, તો એ અંગતંત્ર છે મિત્રો. તો કેટલાકની અંદર આવા અંગતંત્રો નથી જોવા મળતા, ફક્ત અંગો જોવા મળે છે એવા પ્રાણીઓ પણ જોવા મળે છે. અને કેટલાકની અંદર ઓનલી પેશી જોવા મળે છે, મતલબ કોષી રચના નથી હોતી, કોષી રચના અમુક બીજા પ્રાણીઓમાં હોય છે જે ઉપર મેં દર્શાવ્યું છે. તો કોષોમાંથી પેશીઓ બને, તો પેશી રચનાઓ છે, પેશીમાંથી અંગો નથી બનાવેલા હોતા. તો 3 પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે મિત્રો આયોજનના સ્તરે. અહીંયા જો મિત્રો પેશીઓ ધરાવતા, અંગ ધરાવતા અને અંગતંત્ર ધરાવતા, અને એક કોષીય સ્તર છે અને અલગ કેટેગરીમાં મૂકવામાં આવેલા છે. તો જે કોષીય સ્તરે છે મોટે ભાગે અસંમિતિ અદેહકોષ્ઠી હોય, રાઈટ. તો અહીંયા જુઓ મિત્રો સંમિતિ કેવી હોય છે, અસંમિતિ. અસંમિતિ એટલે કે એને કોઈ પણ ભાગેથી, મતલબ ત્રિજ્યાવર્તી ભાગથી કાપવામાં આવે તો એ સરખા ભાગ ના કરે તો મિત્રો અસંમિતિ કહેવામાં આવશે. મિત્રો યાદ રાખજો કે દાખલા તરીકે આ સજીવ છે અને વચ્ચેથી કાપવામાં આવે તો સરખા ભાગ કરશે નહીં, આટલો ભાગ નાનો, ના ભાગ મોટો છે મિત્રો. તો આવી રીતે મિત્રો ત્રિજ્યાવર્તી કોઈ પણ ભાગમાંથી કાપવામાં આવે તો એ સરખા ભાગ ના કરે તો એને અસંમિતિ કહેવામાં આવશે મિત્રો. તો સંમિતિના આધારે જે પ્રકાર પાડવામાં આવે છે એમાં એક પ્રકાર છે અસંમિતિ, રાઈટ, જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ મિત્રો. એક આગળ લક્ષણો મેં ભણાયા છે સંમિતિમાં, એમાં ડિટેલમાં જોઉં, મેં ડિટેલમાં વિડીયો મૂકેલો છે. એવી રીતે મિત્રો દૈહિક અવકાશ કે દેહકોષ્ઠની વાત કરીએ તો અદેહકોષ્ઠી હોય છે. અદેહકોષ્ઠ એટલે કે એના અંદર દેહકોષ્ઠ ગેરહાજર હોય છે મિત્રો, જે પાચન નળી છે અને શરીર દિવાલ છે. હું ફરીથી કહું છું, આ પાચન નળી વચ્ચોવચ અને શરીર દિવાલ છે આજુબાજુ, એની વચ્ચે જે ગેપ હોય, જગ્યા હોતી નથી મિત્રો, જેને દેહકોષ્ઠ કહેવાય છે, અહીંયા હોતી નથી, કોષી સ્તરમાં હોતી નથી મિત્રો. તો યાદ રાખજો અદેહકોષ્ઠી છે. અને એવા સમુદાયમાં મિત્રો એક જ સમુદાય તમારે તૈયાર કરવાનો છે, સછિદ્ર,
યાદ રાખજો, સછિદ્ર સમુદાય તમારે તૈયાર કરવાનો છે આના માટે મિત્રો, યાદ રાખજો. બીજું મિત્રો આગળ જોઈએ, પેશી અને અંગ અને અંગતંત્રો ધરાવતા જે પ્રાણીઓ છે એની અંદર બે પ્રકારની સંમિતિ જોવા મળે છે, અરીય સંમિતિ અને દ્વિપાર્શ્વ સંમિતિ. દ્વિપાર્શ્વ સંમિતિ એટલે કે કોઈ એક જ ધરી બે સરખા ભાગ થાય. દાખલા તરીકે હું અહીંયા વચ્ચેથી કટ કરું છું તો એક જ ધરી સરખા ભાગ થાય, બંને જમણો અને ડાબો બે ભાગ સરખા થાય તો એને દ્વિપાર્શ્વ સંમિતિ કહેવામાં આવે છે, જે ઓલરેડી મેં આગળ ભણાવેલું છે. મિત્રો અરીય સમિતિમાં શું છે? મિત્રો અરીય સમિતિમાં હું ગમે તે બાજુથી એને કટ કરું તો બધી બાજુથી સરખા ભાગ થાય તો એને અરીય સમિતિ કહેવામાં આવે છે. રાઈટ, ત્રિજ્યાવર્તી ભાગમાંથી જો કટ કરવામાં આવે તો સરખા ભાગ થાય તો એને અરીય સમિતિ કહેવામાં આવે છે. તો અરીય સમિતિમાં મિત્રો અધિકોષ્ઠી પ્રાણીઓ જોવા મળે છે. અધિકોષ્ઠી એટલે ફરીથી કહું છું, જેની અંદર દેહકોષ્ઠ નથી એવા. રાઈટ, તો એની અંદર આપણે અરી સમિતિમાં અધિકોષ્ઠી પ્રાણીઓની અંદર મિત્રો જે પેશી અંગ અને અંગતંત્રી આયોજન ધરાવે છે એની અંદર આપણે કોષ્ઠાંત્રી સમુદાય ભણીશું, એટલે કે એનું બીજું નામ છે દંશકુ સમુદાય ભણીશું અને કંકધર સમુદાય ભણીશું. મિત્રો ડિટેલમાં એના લક્ષણો શું છે ડિટેલમાં જોઈશું. આગળ જનરલ લક્ષણો મેં તમને ભણાવી દીધા છે, હવે સમુદાય વાઇઝ લક્ષણો આપણે જોવાના છે તો જોઈશું. મિત્રો તો અહીંયા અરીય સમિતિની અંદર યાદ રાખો કે કોષ્ઠાંત્રી અને કંકધરા આવશે. મિત્રો અહીંયા તમે જોયો છો સમિતિમાં સંમિતિના આધારે જ મોસ્ટનો ભાગ પડી જાય છે. જો ઉપર અસંમિતિમાં સછિદ્ર આવે છે અને અરીય સમિતિમાં કોષ્ઠાંત્રી કંકધર આવશે. મિત્રો યાદ રાખજો. નેક્સ્ટ દ્વિપાર્શ્વ સંમિતિની વાત કરીએ તો દ્વિપાર્શ્વ સંમિતિમાં ત્રણ પ્રકારના દેહકોષ્ઠ જોવા મળે છે, જે પેશી અને અંગ અને અંગતંત્રો ધરાવતા જે પ્રાણીઓ છે એની અંદર દ્વિપાર્શ્વ સંમિતિની અંદર ત્રણ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, દેહકોષ્ઠ વગરના એટલે કે અદેહકોષ્ઠી. અદેહકોષ્ઠી એટલે ફરીથી જણાવી દઉં, આગળ ભણાવેલું છે કે પાચન નળી અને કોષ દિવાલ શરીર દિવાલની વચ્ચે દેહકોષ્ઠ આવેલા હોતા નથી, એને દેહકોષ્ઠ વગરના અદેહકોષ્ઠી પ્રાણી કહેવાય. તો યાદ રાખજો અદેહકોષ્ઠીમાં આમાં અંદર દ્વિપાર્શ્વ સંમિતિમાં અદેહકોષ્ઠીમાં મિત્રો યાદ રાખવાનું છે પૃથુકૃમિ. રાઈટ, આભાસી દેહકોષ્ઠ એટલે કે કુટદેહકોષ્ઠ. કુટદેહકોષ્ઠ એટલે કે જે વચ્ચે દેહકોષ્ઠ હોય છે, મતલબ જે મધ્યસ્તર હોય છે એના અંદર મિત્રો મધ્યસ્તરના જે કોષો હોય છે એ પુટિકાઓ સ્વરૂપે રહેલા હોય છે. આભાસી દેહકોષ્ઠ આપણે આગળ ભણાવેલું છે, એકવાર વિડીયો ચોક્કસથી જોજો, ડિટેલમાં સમજણ પડશે. તો એવા પ્રાણીઓની કુટદેહકોષ્ઠી કહેવાય છે. કુટદેહકોષ્ઠીનું ઉદાહરણ છે મિત્રો સૂત્રકૃમિ. આ એકદમ ઇઝી છે મિત્રો, કુટદેહકોષ્ઠીમાં એક જ પ્રાણી આવે છે સૂત્રકૃમિ. તમારે એક જ સૂત્રકૃમિનું જ ફાઇલમ એટલે કે સમુદાય તૈયાર કરવાનો છે. તો યાદ રાખો સૂત્રકૃમિની અંદર આભાસી દેહકોષ્ઠયુક્ત કુટદેહકોષ્ઠી યાદ રાખવાનું છે. અને સત્ય દેહકોષ્ઠયુક્ત એટલે કે દેહકોષ્ઠી જેના અંદર દેહકોષ્ઠ હાજર છે, એટલે કે મિત્રો જે પાચન નળી છે અને આ ઉપર શરીર દિવાલ છે એમની વચ્ચે જગ્યા જોવા મળે છે, દેહકોષ્ઠ જોવા મળે છે. આ તમે જોઈ શકો છો, આ દેહકોષ્ઠ જોવા મળે છે. એવા સમુદાય નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, સુરતો, જે સામી મેરુદંડી અને મેરુદંડી આ બધા જ સમુદાય વિશે આપણે ભણવાનું છે. તો 1, 2, 3, 4, 5 અને 6 યાદ રાખજો મિત્રો, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, સુરતોચી, સામી મેરુદંડી અને મેરુદંડી. રાઈટ, તો આપણે ટોટલ આટલા બધા સમુદાયો ડિટેલમાં ભણવાના છે. મિત્રો હું તમને કાઢીને ફરી બતાવું છું ટોટલ આપણે કેટલા સમુદાયો ભણવાના છે, ડિટેલમાં એના બધા લક્ષણો જોવાના છે. આપણે ભણવાનું છે સછિદ્ર મિત્રો પહેલું, પછી કોષ્ઠાંત્રી ભણવાનું છે, કંકધર ભણવાનું છે, પૃથુકૃમિ ભણવાનું છે, સૂત્રકૃમિ સમુદાય વિશે વાત કરવાની છે, નુપૂરક સમુદાય, સંધિપાદ સમુદાય, મૃદુકાય સમુદાય, સુરતોચી સમુદાય, સામી મેરુદંડી અને મેરુદંડી સમુદાય વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છે મિત્રો. રાઈટ, તો ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 સમુદાય વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું, એક એક લક્ષણ જાણીશું. તો અહીંયા મિત્રો આ ટેબલ તમને આવડતું હતું, ઘણા બધા MCQS આવડી જાય મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો કે કંકધર, કંકધર મિત્રો અરીય સમિતિ છે ને અધિકોષ્ઠી છે, યાદ રાખજો. ઉપર અધિકોષ્ઠી છે પણ મિત્રો એમાં સછિદ્ર યાદ રાખવાનું છે ને, એમાં કોષીય સ્તર છે, પણ જે કંકધર છે એમાં પેશી અને અંગ અંગતંત્રીય સ્તર છે. રાઈટ, તો આવા અમુક એક જ ચોક્કસ લક્ષણો, દાખલા તરીકે સૂત્રકૃમિ, તો સૂત્રકૃમિમાં એક જ લક્ષણ છે મિત્રો આભાસી કુટદેહકોષ્ઠી. તો કુટદેહકોષ્ઠી યાદ રહે તો મિત્રો સીધું સિમ્પલ સૂત્રકૃમિ યાદ રહી જાય. રાઈટ, સત્ય દેહકોષ્ઠની અંદર ભલે 6 આવે છે મિત્રો યાદ રાખજો સમુદાય, અને દ્વિપાર્શ્વની અંદર દેહકોષ્ઠ વગરના જે છે અધિકોષ્ઠી એમાં એક જ ખાલી સમુદાય યાદ રાખવાનો છે, પૃથુકૃમિ સમુદાય યાદ રાખવાનો છે. ત્યારેથી મિત્રો તમે કંઈક વિચારી ને યાદ રાખી શકો છો, યાદ રાખવું જરૂરી છે મિત્રો. તો આ સમુદાય આપણે ડિટેલમાં ભણીશું. પહેલો સમુદાય મિત્રો આપણે સછિદ્ર વિશે વાત કરવાની છે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું. તો આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એ લોકો પણ NCERT લાઇન ટુ લાઇન ભણી શકે. થેન્ક યુ સો મચ.